કેશોદના ગાદોઈ ટોલનાકાના ટેક્સ પણ ગોંડલ ભરૂડી ટોલનાકા જેટલો જ વસૂલવામાં આવે તેવી રજૂઆત પોરબંદરના સાંસદને કેશોદ પ્રેસ ક્લબના અધ્યક્ષ પ્રકાશભાઈ દવે દ્વારા કરવામાં આવી, જેમાં દરેક ટોલનાકા પર ટોલ ટેક્સ વસૂલાત માટે એક નિયમ છે તે એવો છે કે વિસ્તાર ટોલ ટેક્સ નાકાથી 20 કિલોમીટરના ત્રિજ્યામાં આવતો હોય છે તેવા વિસ્તારના લોકોમાંથી લોકલ ચાર્જ લેવામાં આવતો હોય છે, પરંતુ કેશોદથી 15 કિલોમીટરની અંદર આવતા ગાદોઈ ટોલનાકા પર કેશોદના વાહન ચાલકો પાસેથી ₹60 વસૂલવામાં આવે છે. આ બાબતે ચૂંટણી સમયે આ વિસ્તારના સાંસદે લોકોને એવું કહ્યું હતું કે જો પોતે આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવશે તો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરશે તેવી ખાતરી આપી હતી. ત્યારે આવો જ પ્રશ્ન પોતાના માદરે વતન ગોંડલમાં ઉકેલવામાં સાંસદ રમેશભાઈને સફળતા મળી છે. ત્યારે જેમ ભરૂડી ટોલ ટેક્સનો પ્રશ્ન ઉકેલવામાં તેઓ સફળ રહ્યા છે, ત્યારે એવો પ્રશ્ન કેશોદમાં પણ ઉદ્રવેલ છે. ત્યારે આ પ્રશ્ન પણ વહેલાસર ઉકેલવામાં આવે તેવી લેખિત રજૂઆત પોરબંદરના સાંસદ રમેશભાઈને કેશોદ પ્રેસ ક્લબના અધ્યક્ષ પ્રકાશભાઈ દવે એ કરી છે. ત્યારે કેશોદનો ટોલ નાકાનો પ્રશ્ન પણ વહેલી તકે ઉકેલાશે. રાજકોટ ગોંડલ ઉપર આવેલા ભરૂડી ટોલ ટેક્સ ઉપર જે તાજેતરમાં ટેક્સ ઘટાડવામાં આવ્યો છે કે લોકલ ટેક્સ લેવામાં આવે છે ભરૂડી ટોલ નાકામાં ગોંડલના લોકો પાસેથી, એવી જ રીતના કેશોદથી ગાદોઈ ઉપર આવેલા ટોલ નાકા પર આ જ રીતના ટેક્સ વસૂલવામાં આવે તેવી માગણી કેશોદના પત્રકાર સંઘના અધ્યક્ષ પ્રકાશભાઈ દવે રમેશભાઈ દડુક સાંસદશ્રીને પાઠવેલા પત્રમાં કરી છે અને જણાવાયું છે કે ભાઈ ગોંડલની જેમ આ ટોલ નાકું પણ 20 કિલોમીટરની ત્રિજ્યામાં જ આવતું હોય ત્યારે કેશોદથી ગાદોઈના ટોલ નાકા પર પણ લોકલ ટેક્સ વસૂલવામાં આવે વાહન ચાલકો પાસે તેવી માગણી. પ્રકાશ દવે, KTV ન્યૂઝ, કેશોદ.